સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ ભાખડીયા બસ સ્ટેશનથી સ્ટેટ બેંક સુધીનો મુખ્ય માર્ગ નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, જેથી વેપારીઓ દ્વારા પડતી મુશ્કેલીઓને લઈને તથા ગ્રાહકો બજારમાં ના આવતા પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરી હતી. કોરોના વાયરસને લઈને હાલ લોકડાઉન ઉપર લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે, તો બીજી બાજુ પ્રાંતિજ મેઇન બજારમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે પ્રાંતિજ મેઇન બજારમાં તંત્ર દ્વારા નોન વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવતા અહીં બજારમાં આવતા વાહનો આવતા નથી, જેને લઈને વેપારીઓનું કહેવું છે કે અત્યારે ધંધા રોજગાર ઉપર અસર પડી છે અને જો કોઈ વાહન ચાલક બજારમાં પોતાનું વાહન કે બાઇક લઈને આવે છે તો પોલીસ દ્વારા 500 રૂપિયા દંડ આપવામાં આવે છે. ત્યારે દંડને લઈને પ્રાંતિજ બજારમાં કોઈ પણ ગ્રાહકો ના આવતા વેપારીઓ દ્વારા નોન વ્હીકલ ઝોન ખોલવા માટે પ્રાંતિજ વેપારીઓ દ્વારા આજે પ્રાંતિજ ખાતે આવેલ પ્રાંત કચેરી ખાતે જઈને સિરેશદાર બીકે શાહને રજૂઆત કરી, તો વેપારીઓ દ્વારા ટેલિફોનિક વાત પણ પ્રાંત અધિકારી સોનલબા પડેરિયાને કરી હતી. તો પ્રાંત અધિકારી દ્વારા હજુ 31 મે સુધી જાહેરનામાનો અમલ કરવા સૂચના આપી હતી, ત્યારે હવે જોવું એ રહ્યું કે શું 31 મે પછી લોકડાઉન 5 આવશે, અને આવશે તો લોકડાઉન 5માં નોન વ્હીકલ ઝોન ફરી રિન્યુ થશે કે કેમ, એ તો હવે જોવું રહ્યું. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. જે ગામ છે મેઇન માર્કેટ, જેના અંદર જે નો વ્હીકલ ઝોન કરવામાં આવે છે એના કારણે ધંધા ઝીરો થઈ ગયા છે, અને એના કારણે કન્નડગત બી એટલી હોય છે ગ્રાહકોને, પબ્લિકને, ઇવન વેપારીઓને, જેના કારણે અમે ખાસ રજૂઆત કરવા છે કે ભાઈ આ બધું દૂર થવું જોઈએ, તો વેપાર ધંધા ચાલે. લોકડાઉનમાં અમે બધા હેરાન તો થઈ ગયેલા જ છે, તો એની રજૂઆત કરવામાં આવે છે. અમે બધા બજારના વેપારીઓ બધા આવ્યા છીએ, તો આ રજૂઆત સાંભળવા વિનંતી છે. શું જવાબ આપે? હા, એટલે અત્યારે મેઇન SDM સાહેબ હાજર નથી, તો એમના આસિસ્ટન્ટને એવું કીધું છે કે ભાઈ આ રજૂઆત અમારાથી પહોંચાડીએ છે, અને બે જ દિવસ છે તો થોડું સહન કરી લો. પણ ક્યાં સુધી સહન કરે, એટલે અમારી રજૂઆત છે કે ભાઈ બે દિવસ નોર્મલ પસાર કરતો તો પતી જાય, અને નેક્સ્ટ ટાઈમ આવું કોઈ લોચા ના રાખવામાં આવે. હા હા, નહીં તો પછી ના છૂટકે વેપારીઓને એવું છે કે ભાઈ કડક પેલું આ ચોક્કસ મુદતની હડતાલ કાઢવી પડે, એવું ના બને એમ, એવી અમારી રજૂઆત છે. આખા સાબરકાંઠાની અંદર દરેક જગ્યાએ ટુ વ્હીકલ ચાલુ છે. પ્રાંતિજ ગામની અંદર ટુ વ્હીકલો આવે છે બજારની અંદર, તો પોલીસ આવી અને ડિટેન કરી ઠેઠ બજાર ચોકમાં ભાખડીથી લઈને બજાર ચોકમાંથી ભાખડીયા લઈ જાય છે અને 500 રૂપિયાનો મેમો આપી દે છે. માની લો કે કોઈ ભાઈ એમની વાઇફને બેસાડી અંદર દવાખાને લઈ જતા હોય તો પોલીસ ઊભી રાખી અને મેમો ફાડી દેવાનો, ચાલે નહીં, ડબલ સવારી છે. એટલે વેપારી ગામની અંદર વેપારો બધા ખલાસ થઈ ગયા, ગામડાની પબ્લિક બધી જતી રહે છે. મોદી સાહેબે 2000 રૂપિયા આપ્યા, એકાઉન્ટમાં નાખ્યા, ગામડાની પબ્લિક જ્યારે લેવા આવે છે સ્ટેટ બેન્કે, તો એ પબ્લિક બચારી બજાર ચોકમાં થઈને આવે છે, તો પોલીસ પકડી અમને એમને ભાખડે લઈ જાય છે અને 500 રૂપિયા એમના પાસે દંડ લે છે. આ રીતના વેપારીઓને હેરાનગતિ કરે છે અને પ્રાંતિજના ધંધા બધા ખલાસ થઈ ગયા. એટલે માનો મહેરબાની કરી સાહેબ, આ પોલીસ સ્ટાફને તમે કહો કે ભાઈ આ રીતના હેરાનગતિ પ્રજાને ન કરે, તો આ ધંધા લોકોના ચાલશે, નહીં કે આ ધંધા પડી ભાગશે. લોકડાઉનની અંદર 500 રૂપિયા દંડ ભરવો એટલે બહુ કાઠો છે સાહેબ, લોકોની પાસે 200 રૂપિયા નથી, ગરીબ માણસોની પાસે ના. આજે 500 રૂપિયા મેમાં ફાડી નાખવાના, એક ટાર્ગેટ બનાવે છે કે 15-20 જણાને મેમાં ફાડવા, એટલે ફાડી નાખે છે આ લોકો.